મોરબીના સર્કિટ હાઉસ પાછળ આવેલા મહારાણા પ્રતાપ સોસાયટી નજીકના એક નવા બંધાતા મકાનમાંથી એક યુવતીની હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી આવવાના ચકચાઈત પ્રકરણમાં પોલીસે આરોપી એવા રવિ દલવાડીની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં મળનાર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા માટે લાશને સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશના જાંબા જિલ્લાના વતની અને એક અઠવાડિયા પહેલા જ મોરબી ખાતે રહેતા માતા પિતા પાસે આવેલ પરણિતા કેપાબેન મુનિયા નામની 25 વર્ષીય યુવતીને કડિયા કામ કરતો રવિ દલવાડી મજૂરી કામ માટે લઈ ગયા બાદ તેણીને સર્કિટ હાઉસ પાસેના એક નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ભાંડો ફૂટી જવાના ડરે તેણીને ગળે ફાંસો આપી હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા માટે ચહેરા સહિતના ભાગને સળગાવી નાખ્યો હતો. આ પ્રકરણમાં મોરબી ડી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી રવિ દલવાડીની ધરપકડ કરી હતી. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળ જે વિસ્તાર છે વિકાસ શોપિંગની પાછળનું, ત્યાં એક સવા ભાઈ છે એમનું જે મકાન બની રહ્યું હતું, જે ચણતર ચાલુ હતું એ મકાન, એમાંથી એક અર્ધ બળેલી હાલતમાં એક મહિલાની લાશ મળી હતી. આ અનુસંધાને તાત્કાલિક ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ હતો. પ્રાથમિક તબક્કે જોતા એવું લાગતું હતું કે મહિલાની સાથે બળાત્કાર પણ કરવામાં આવેલો છે, કેમ કે એ જે કપડાં હતા એના પહેરેલા, એના અમુક કપડાં એના બહાર પડી ગયેલા મળેલા હતા અને અમુક કપડાં એની ઉપર નાખીને પૂંઠા જે કાર્ડબોર્ડ ને પૂંઠા જે ટાઇલ્સના આવે છે પૂંઠા કવર એ નાખીને એની લાશને સળગાવવાની કોશિશ કરેલ હતી. પ્રાથમિક તબક્કે અમને જે ગળવાના ભાગે એની જે ઈજા હતી એના પરથી એવું લાગતું હતું કે પહેલાં એનું ગળું દબાવવાની હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ એની લાશને સળગાવી દેવામાં આવી છે. આ અનુસંધાને પ્રાથમિક જે બોડી છે આઇડેન્ટિફાઈ નહોતી થયેલી, પરંતુ તમામ અલગ અલગ પોલીસની ટીમો લાગેલી હતી. એમાં જે એક મહિલા છે કમલાબેન, એ જે વીસીપરામાં રહે છે, એમની પાસેથી ખબર પડી હતી કે એમની દીકરી સવારે કડિયા કામ માટે નીકળી હતી અને દીકરી સવારથી મિસિંગ છે. એ જે દીકરી છે એ કેપાબેન વાઇફ ઓફ પંકજભાઈ મુંડિયા એ આ મરણ જનાર છે. એના હાથમાં જે ટાંકું છે કેપાબેન અને એના ભાઈ રવિન્દ્રનું લખેલું, એના આધારે આ લાશની ઓળખ થઈ અને એની માતાએ પણ બોડી ઓળખી પાડી હતી અને એના આધારે આ માતાની પ્રાથમિક જે પૂછપરછ કરી કે એમની દીકરી સવારે ક્યારે કેટલા વાગે નીકળી હતી, કોની સાથે નીકળી હતી, તો અમને પ્રાથમિકમાં જાણ મળી કે કેપાબેન એમની પોતાની દીકરી, કેપાબેનની નાની દીકરી લઈને સવારે રવિ દલવાણી નામનો એક વ્યક્તિ છે, કડિયા કામ પોતે કરે છે, એ આ રીતે બધા મહિલાઓ અને પુરુષોને વિસ્તારના મજૂરી કામમાં સાથે રાખતો હોય છે. એ મજૂરી માટે થઈને આ કેપાબેનને સવારથી લઈ ગયેલો હતો અને બપોરના સમયે 4 વાગ્યા બાદ એ કેપાબેનની દીકરીને એકલા ઘરે મૂકી ગયો હતો, કેપાબેનને મૂકી ગયેલો નહોતો. અને રવિ દલવાડી જે વ્યક્તિ છે એને તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવીને બીરીજન પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળી અને એને રાઉન્ડઅપ કરી લીધેલો હતો અને એની જે ગઈકાલે રાત્રે જે પૂછપરછ કરી એમાં પૂછપરછમાં એણે જણાવ્યું હતું કે સવાભાઈના મકાનમાં ગઈકાલે બાંધકામ બંધ હતું અને મકાન ખાલી પડેલું હતું, એટલે એ મકાનમાં એ આ કેપાબેનને કડિયા કામમાં મજૂરી કરાવવાના બાના હેઠળ એમની સાથે બદકામ કરવાના ઈરાદે જ એ બેનને એ ઘરમાં લઈ ગયો હતો. ઘર તદ્દન ખાલી હતું, એમાં એણે એની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કરેલો હતો અને બળાત્કાર કર્યા બાદ એનું જે નજીકમાં પડેલું જે દોરડી કે રસી જેવું હતું એનાથી એનું ગળું દબાવીને મારી નાખેલ હતી અને ત્યારબાદ એને લાશને સળગાવી નાખવાની કોશિશ કરેલી હતી. આ બનાવ અનુસંધાને આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે રવિ દલવાડી છે એની ધરપકડ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં એના રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવામાં આના તબક્કે જે પૂછપરછ કરેલી છે અને જે બનાવ જે મકાન જેનું બની રહ્યું હતું સ્વાભાવિક હોય એની પણ જે આગળ જે પ્રાથમિક પૂછપરછ કરી એમાં એ દિવસે ત્યાં કોઈ પણ મજૂર આવેલા નહોતા. એ દિવસે ગઈકાલે આ મકાનના જે ચણતર કામમાં એ લોકોએ બ્રેક રાખેલો હતો અને મકાન તદ્દન ખાલી હાલતમાં હતું અને લાશ જ્યારે જોઈ એ ફક્ત સવાભાઈ આહિર જે મકાન જેનું પોતાનું છે એમણે જ જોયેલી છે અને રવિ પણ પોતાની પૂછપરછમાં એવું જણાવે છે કે એક જ વ્યક્તિ એ બહેનને લઈને ગયો હતો અને જે મરણ જનાર છે એના મમ્મી તરફથી પણ એ રીતે જ નિવેદન મળ્યું છે કે એને સવારમાં જે રવિ છે એ પોતે જ મજૂરી કામ માટે લઈ ગયો હતો. એટલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં એ હાલના તબક્કે તો ફક્ત રવિ સંડોવાયેલો છે, તે છતાં પણ ડિમાન્ડ દરમિયાન રવિ સિવાય કોઈ વ્યક્તિ આ ગુનો અંજામ આપવામાં સામેલ હશે તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. હાલના તબક્કે એવું લાગે છે કે આ જે મહિલા છે કેપાબેન એ પાંચપીપળા થાંભલા જાંબુઆ જે મધ્યપ્રદેશ જિલ્લાના ગામની છે
એટલે કદાચ એને એવું હતું કે મોઢું કે એવી રીતે હું સળગાવી નાખું અને એની બોડી સળગાવી દઉં તો કદાચ આ બોડી આઈડેન્ટિફાય ના થાય અને આ મહિલા કોણ છે કોઈ જાણી ના શકે. અને મધ્યપ્રદેશની હોવાથી આધાર કાર્ડ, એનું ઇલેક્શન કાર્ડ તમામ મધ્યપ્રદેશનું હોય તો ગુજરાતમાં અને ખાસ કરીને મોરબીમાં ઘણા બધા 2-2.5 લાખ જેટલા લોકો જે પરપ્રાંતથી રહે છે તો એની આઈડેન્ટિટી મુશ્કેલ બની જાય. એના કારણે જ એણે સૌથી પહેલા મોઢાના ભાગ ઉપર જ વધારે એણે સળગાવવાની કોશિશ કરી છે.